નમસ્કાર હું પારુલ સુથાર પીએસએસએમ બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાત થી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર પંદરમાં પ્રકરણ નંબર બારમાં હવે આપણે સફળતા વિશે ચર્ચા કરીશું દરેક અનુભવ એ સફળતા છે નિષ્ફળતા એટલે શું ભલા શું એનો અર્થ એવો છે કે તમારે જોઈતું હતું તે રીતે કામ ન થયું અથવા તમે આશા રાખતા હતા તેમ કામ ન થયું અનુભવનો નિયમ હંમેશા સંપૂર્ણ હોય છે આપણી અંદરના વિચારો અને માન્યતાઓને આપણે બાહ્ય રૂપ આપી બેસતા હોઈએ છે તમારી ક્યાંક ભૂલ થઈ ગઈ હોય એક પગલું ચૂકી ગયા હો અથવા તમારી અંદરની માન્યતા ઘર કરી ગઈ હોય તો તે તમને કહેશે કે તમે એ વાતને લાયક ન હતા અથવા તમે એવી લાગણી થાય કે તમે યોગ્ય લાયકા ધરાવતા નથી મારા કોમ્પ્યુટર સાથે જ્યારે હું કામ કરતી હોઉં છું ત્યારે આમ જ બને છે જો ભૂલ થાય છે તો સદાય મારો જ વાંક હોય છે કોમ્પ્યુટરના નિયમ મુજબ જો કામ ન કરીએ તો જ ભૂલ થાય છે એનો અર્થ એ થયો કે કશું ક્યાંક છે જે મારે શીખી લેવું જોઈએ એક પુરાણી કહેવત છે જો પહેલી વખતના પ્રયત્ને તમે સફળ ન થાવ તો ફરી ફરીને પ્રયત્ન કરો કેટલીક સાચી વાત છે એનો અર્થ એવો ન કાઢતા કે તમારી જાતને ઠપકો આપી ફરી એ જૂની રીતે પ્રમાણે પ્રયત્ન કરો તેનો સાચો અર્થ બને છે તમારી ભૂલને ઓળખી જાઓ અને પછી બીજી રીતે પ્રયત્ન કરો અને તે ત્યાં સુધી કે તમે સાચી રીતે કરતા શીખી જાઓ મને લાગે છે કે આપણા સૌનો કુદરતી જન્મસિદ્ધ અધિકાર છે કે આપણા સમગ્ર જીવન દરમિયાન આપણે એક સફળતાથી બીજી સફળતા તરફ કૂચ કરતા જ જઈએ જો આપણે તેમ નથી કરતા તો ક્યાં તો આપણે આપણી આંતરિક શક્તિઓ સાથેનો સંપર્ક ખોઈ બેઠેલા હોઈએ છીએ અથવા તો આપણે માનતા નથી કે આવું આપણા માટે સાચું હોઈ શકે અથવા આપણે આપણી સફળતાઓને જ ઓળખી શકતા નથી આ ક્ષણે આપણે જ્યાં છીએ તે ક્ષણ પૂરતા જે ધોરણો જ્યારે આપણે નક્કી કરીએ છીએ અને કદાચ તે ધોરણો આપણે હમણાં પામી ન શકીએ તો આપણે સદાય નિષ્ફળ જઈશું નાનું બાળક જ્યારે બોલતા કે ચાલતા શીખતું હોય છે ત્યારે તેના પ્રયત્નમાં નાનકડો પણ સુધારો જોવા મળે છે તો આપણે તરત તેના વખાણ કરવાતા હોઈએ છીએ બાળક ખુશખુશાલ થઈ જાય છે અને તરત જ વધુ સારી કરવાની તૈયારી કરે છે જ્યારે તમે કંઈક નવું શીખતા હો ત્યારે તમારી જાતને પ્રોત્સાહન પૂરું પાડવાની શું આ રીત નથી કે પછી તમે તમારી જાતને મૂરખ ડોબો નિષ્ફળ કઈને શીખવાની વાતને મુશ્કેલ બનાવી દેશો ઘણા બધા હીરો અને હિરોઈનો માને છે કે જ્યારે તેઓ પ્રથમ રિહર્સલ વખતે આવે ત્યારે તેમનો દેખાવ પરફેક્ટ હોવો જોઈએ જ રિહર્સલ હેતુ જ શીખવા માટેનો છે રિહર્સલ એક એવો સમય છે જ્યારે તમે ભૂલો કરો નવી રીતો અજમાવો અને કંઈક શીખો ફરી ફરીને પ્રેક્ટિસ કરવાથી જ આપણે કંઈક નવું શીખી જ શકીએ છીએ અને આપણે અભિનય કુદરતી બની જાય છે કોઈપણ ક્ષેત્રના નીવડેલા પ્રોફેશનલને જોજો અસંખ્ય કલાકોની પ્રેક્ટિસ પછી તેઓ આ કક્ષાએ પહોંચ્યા હોય છે હું પહોંચ્યા હું જે કર્યા કરતી હતી તે મને ન કરતા કશુંક નવું કરવાનો પ્રયત્ન કરવાની હું ઘસીને ના પાડું છું કારણ કે મને ખબર નથી કે તે કેવી રીતે કરવું અને મારે મૂર્ખામાં ખપવું નથી શીખવું એટલે જ ભૂલો કરવી ત્યાં સુધી કે જ્યાં સુધી આપણું અજાગ્રતમન સાચી વાત બરાબર ગોઠવી ન દે એ વાત અગત્યની નથી કે કેટલા સમયથી તમે તમારી જાતને નિષ્ફળ માની રહ્યા છો પણ આ પડથી તમે સફળતાનું વલણ સર્જવાનું શરૂ કરી શકો છો એ પણ અગત્યનું નથી કે કયા ક્ષેત્રમાં તમે કામ કરવા માગો છો નિયમો તો એક સરખા જ છે જરૂર છે સફળતાના બીજ રોપવાની આ બધા બીજ પુષ્કળ પાક તૈયાર કરી દેશે અહીં હું તમને સફળતા માટે અમુક વાક્યો તમને જણાવી રહી છું પહેલું દિવ્ય પ્રજ્ઞા હું ઉપયોગમાં લઈ શકું તેવા બધા જ વિચારો મને આપે છે બીજું સગડી વસ્તુઓ જેને હું સ્પર્શ કરું છું તે સફળતાને વરે છે મારા સહિત દરેક માટે અઢળક વસ્તુઓ છે મારી સેવાઓ લેવા માટે પુષ્કળ ગ્રાહકો છે સફળતા માટેની નવી જાગૃતિની હું સ્થાપના કરું છું જીવનમાં ચક્રમાં મેં પ્રવેશ કરી દીધો છે જીતના ચક્રમાં પણ મેં પ્રવેશ કરી દીધો છે દિવ્ય સમૃદ્ધિ માટે હું એક મેગ્નેટ યા તો લોહચુંબક રૂપે કામ કરી રહ્યો છું મારા પ્રેમાળ સ્વપ્નો ઉપરાંત મને પ્રભુના આશીર્વાદ મળ્યા છે દરેક પ્રકારની ફળદ્રુપતા ખેંચાઈને મારી તરફ આવે છે ચારે તરફ મારા માટે સુવર્ણ તકો રહેલી છે આ બધી સકારાત્મક પંક્તિઓમાંથી એક પંક્તિ પસંદ કરો અને થોડા દિવસો સુધી તેને બોલ્યા કરો પછી બીજી પંક્તિ પસંદ કરો અને તે જ પ્રમાણે બોલ્યા કરો આ વિચારોને તમારા મન હૃદયમાં ભરી દો તે કઈ રીતે બનશે તેની ચિંતા ન કરતા વિવિધ તકો તમને સાંપડશે તમારી અંદર રહેલી પ્રજ્ઞા ઉપર ભરોસો રાખો જે તમને આંગળી પકડીને આગળ લઈ જશે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમે સદંતર લાયક વ્યક્તિ છો આજના ચેપ્ટરની અફર્મેશન જીવનની અનંતતા વચ્ચે હું જ્યાં છું ત્યાં પૂર્ણ સંપૂર્ણ અને અખંડ છું જે શક્તિએ મને પેદા કર્યો છે તેની સાથે હું એકરૂપ છું મારી પોતાની અંદર સફળતા માટેના સર્વ તત્વો સમાયેલા છે હવે હું સફળતાના સિદ્ધાંતને મારામાં વહેંચવા દઉં છું અને મારા વિશ્વમાં ફેલાવા દઉં છું જે કાંઈ કરવા માટે મને દોરવામાં આવશે ત્યાં સફળતા હશે દરેક અનુભવમાંથી હું શીખું છું હું એક સફળતા પરથી બીજી સફળતા અને એક સિદ્ધિ પરથી બીજી સિદ્ધિ તરફ પ્રયાણ કરું છું મારો જીવન માર્ગ દરેક મોટીને મોટી સફળતાઓ માટેના પગ મૂકવામાં સોપાનથી ભરેલો છે મારા વિશ્વમાં બધું જ બરાબર છે આજના ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે પ્રકરણ નંબર તેર વિશે ચર્ચા કરીશું તમારો ખૂબ જ આભાર